મોટા ગોપનાથ ખાતે છેલ્લા 7 વર્ષથી ચાલે છે અતિરુદ્ર યજ્ઞ। આખો શ્રાવણ માસ સવારે 8મી રાત્રિના 8 સુધી 17 ભૂદેવો આહુતિ આપી રહ્યા છે। માનસિક શાંતિ સાથે જ્યાં કુદરતી સૌંદર્યનો અનુભવ થાય છે અને તેવા દરિયા કિનારેના અને ઉગતા સૂર્યના કિરણો જ્યાં સિદ્ધાંત શિવાલયની અંદર પડે છે તેવા મોટા ગોપનાથ મહાદેવ તીર્થ ક્ષેત્રે ભગવાન શિવનો અતિરુદ્ર યજ્ઞ હાલ ચાલી રહ્યો છે। સંત સીતારામ બાપુ જે જગ્યાના બ્રહ્મચારી છે તે જગ્યાની પાછળના ભાગે જ્યાંથી સિદ્ધાંત દરિયામાં ઉતરી શકાય છે ત્યાં છેલ્લા 7 વર્ષથી દર શ્રાવણ માસ અવસરે આ યજ્ઞ ચાલે છે। 7-7 વર્ષથી યજ્ઞના યજમાન તરીકે માયાભાઈ અરજણ મસરીભાઈ ભમર નાઇસ હોસ્પિટલ રહ્યા છે। ગીર જંગલમાં આવેલ તાતણિયા ખોડિયાર મંદિરના સંચાલક નીરુભાઈ જોશી યજ્ઞના આચાર્ય પદે છે। દરરોજ સવારે 8 વાગ્યા કલાકે યજ્ઞ હોમ શરૂ થાય છે જે બપોરે 12 કલાક સુધી બાદ બપોરે 2 રાત્રિના 8 વાગ્યા સુધી 17 ભૂદેવો દ્વારા ભગવો ફેરવીને જ મંત્રોચ્ચાર સાથે આહુતિ આપે છે। શ્રાવણ માસના અંતે યજ્ઞની પૂર્ણાહુતિ થશે। જગ્યાના પ્રમુખ ટ્રસ્ટી ઘનશ્યામસિંહ રાઠોડ દ્વારા જાહેર જનતાને દર્શન લાભ લેવા અનુરોધ કરેલ છે। રિપોર્ટ જીત રાજદેવ તળાજા દ્વારા। હું શાસ્ત્રી શ્રી નિલેશભાઈ ભટ્ટ ઉપાચાર્ય અને આચાર્ય શ્રી મયુરભાઈ જોશી પાતણીય ગીરવાળા માણેક ભાઈ પાઠશાળા અહીંયા અત્યારે ગોપનાથ મોટા ગોપનાથ બ્રહ્મચારીની જગ્યાની અંદર અતિરુદ્ર યજ્ઞનું આયોજન છે। શ્રાવણ માસ પૂર્ણ શ્રાવણ માસ એટલે કે આખો શ્રાવણ માસ યજ્ઞ ચાલુ છે અને યજમાન છે માયાભાઈ મસરીભાઈ ભમર અને અરજણભાઈ મસરીભાઈ ભમર નાઇસ હોસ્પિટલ એમ્સ હોસ્પિટલ અને વિમ્સ હોસ્પિટલ એના માલિક એનો આ અતિરુદ્ર યજ્ઞ છે। પૂર્ણ શ્રાવણ માસ સવારે 8 વાગ્યા શરૂ થાય અને બપોરે 12:30 વાગ્યા સુધી અને 2 વાગ્યા શરૂ થાય અને રાતે 8 વાગ્યા સુધી આ યજ્ઞનું રૂપરેખા છે। અસ્તુ હરિયમ જય ગોપનાથ। મારું નામ છે શાસ્ત્રી પાર્થભાઈ મહેતા અને માણિકભાઈ પાઠશાળામાં જ અભ્યાસ કર્યો છે અને આચાર્યજી છે શાસ્ત્રી મયુરભાઈ જોશી તાતણિયાવાળા અને દર વર્ષે આ યજ્ઞનું આયોજન હોય છે અને બધા ભૂદેવો 15 થી 17 ક્યારેક 21 ભૂદેવો દ્વારા યજ્ઞ થતો હોય છે। આ યજ્ઞના ફળ તો અનેક પ્રકારના છે। એક પ્રકૃતિ સાથે જોઈન્ટ યજ્ઞ છે એટલે કે યજ્ઞાધવથી પર્જન્ય યજ્ઞથી વરસાદ પણ સારો થાય છે અને પ્રકૃતિ શુદ્ધ રહે છે અને આ ગોપનાથના સાનિધ્યમાં જે યજ્ઞ થઈ રહ્યો છે એવું સાંભળ્યું છે કે અહીંયા અનેક પ્રકારના જીવજંતુ સાથે અનેક પ્રકારના લોકોના અપમૃત્યુ થયા હોય છે તો એ લોકોને પણ સદગતિ પ્રાપ્ત થાય અને આ યજ્ઞમાં વેદ મંત્રથી આહુતિ આપવામાં આવે છે તો એ વેદ મંત્રનું જે જે ધ્વનિ આ વાતાવરણમાં જાય છે એ શુદ્ધિ જાય છે એટલે અત્યારે આ અમારો 18મો દિવસ છે અને અહીંયા જે કોઈ વ્યક્તિ આવે છે એ બેસે છે તો એમને શાંતિ મળે છે। પહેલાં કરતાં ઘણો બધો ફેર છે અને આ યજ્ઞનું ફળ એ છે કે સર્વ મનોકામના પૂર્ણ કરે છે સાથે વિશ્વ કલ્યાણની ભાવના સાથે અમે યજ્ઞ કરીએ છીએ પણ સુખ સમૃદ્ધિ શાંતિ પ્રદાન કરનારો આ યજ્ઞ હોય છે એટલે ભગવાન શિવનું ખાલી લઘુરુદ્ર કરીએ તો પણ મનોકામના પૂર્ણ થાય કારણ કે ગ્રહોના અધિષ્ઠાતા ભગવાન શિવ છે અને શિવજીનો આપણે અતિરુદ્ર યજ્ઞ કરીએ છીએ એટલે સર્વ મનોકામના પૂર્ણ કરનારો છે। અસ્તુ જય શ્રી કૃષ્ણ।